નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 12 જુલાઈ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોફ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસાર. લાયન્સ ક્લબ ઓફ માધાપરના નવા વર્ષના સુકાનીઓએ હોદ્દાના શપથ લીધા. ભારે દબદબા વચ્ચે યોજાયો કાર્યક્રમ. 55 નવા સભ્યોનો પ્રવેશ. લાયન્સ ક્લબ ઓફ માધાપરના નવા વર્ષના સુકાનીઓ માટે શપથ સમારંભનું 8 જુલાઈના દબદબાભેર ભવ્ય કાર્યક્રમ સાથે આયોજન કરાયું હતું. 28મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકેલ લાયન્સ ક્લબ ઓફ માધાપરનો આ 28મો શપથવિધિ સમારંભ યોજાયો હતો. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232J માં અને રિજિયન અને ઝોન 1માં આવેલ આ ક્લબ સતત 28 વર્ષથી અનેક માનવ સેવાના કામો કરે છે. વર્ષ 2024-25 માટે નવા વરાયેલ પ્રેસિડેન્ટ લાયન મીના મહેતા, કે જેઓ વર્ષ 15-16માં ડિસ્ટ્રિક્ટ ગવર્નર રહી ચૂક્યા છે, તેમણે તેમની ટીમ સેક્રેટરી લાયન નરેશ દાવડા તથા ટ્રેઝરર લાયન અમીર અલી ખોજા અને 22 બોર્ડ ઓફ ડાયરેક્ટર સાથે શપથ લીધા. ત્યારે ઉપસ્થિત સૌએ હોદ્દેદારોની વરણીને આનંદપૂર્વક વધાવી લીધી હતી. આ સમયે માધાપર ક્લબના નવા 55 સભ્યોએ સભ્યપદ સ્વીકારી શપથ લીધા હતા. નવા સભ્યોનું ઇન્ડક્શન લાયન હર્ષા મહેતાએ કરાવ્યું હતું. આ પ્રસંગે આ વિસ્તારના જગડુસા કહેવાય છે અને જેમને સમાજ રત્નનું બિરુદ મળેલ છે તેવા માધાપરના વિનોદભાઈ સોલંકી અને તેમના પત્ની નીતાબેન સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એમજેએફ લાયન ભરત મહેતાએ નવા હોદ્દેદારોનું ઇન્સ્ટોલેશન કરાવ્યું હતું અને તેમણે ઓડિયો વિઝ્યુઅલ મારફતે સુંદર રીતે શપથવિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગે ફર્સ્ટ વાઇસ ગવર્નર લાયન અભય શાહ, પૂર્વ ગવર્નર લાયન ધીરેનભાઈ મહેતા તથા ડિસ્ટ્રિક્ટના ઝોન રિજિયનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાયન મીનાબહેન મહેતાના બંને પક્ષના નજીકના સંબંધીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છની વિવિધ ક્લબના હોદ્દેદારો તથા ભુજ માધાપરના ગણમાન્ય નાગરિકો તથા કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માકડ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માધાપર ક્લબના દિનેશભાઈ ઠક્કર, વાડીલાલ ઠાકરાણી વગેરે ક્લબના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. વિનોદભાઈ સોલંકીએ જણાવ્યું કે મારી પાસે આવેલ ધન મારું નથી, લોકોની સેવામાં વપરાય તેવો અવસર ભગવાને મને આપ્યો છે, તે માટે હું નસીબદાર છું. આ પ્રસંગે નવા વરાયેલ પ્રેસિડેન્ટ લાયન મીના મહેતાએ જણાવ્યું કે માધાપરની પ્રેસિડેન્ટ બનીને હું ખૂબ જ લાગણી અનુભવું છું કે આપણે માધાપર ક્લબને બહુ મજબૂત બનાવવાની છે અને ખૂબ જ સારું લાગ્યું છે. મેઇન ઉદ્દેશ એ હતો કે ક્લબને મજબૂત બનાવી છે અને ઈચ્છા એવી છે કે લાયન્સનો હોલ છે એની ઉપર ઉપર એક ફ્લોર બનાવવાની ઈચ્છા છે અને બધાનો સાથ સહકાર મળશે તો એ બનાવવાની ચોક્કસથી ઈચ્છા છે. યસ યસ, લોકો ઉપયોગી આપણા પરમાનન્ટ પ્રોજેક્ટ છે એ બધા તો ચાલુ જ છે, એના સિવાય આપણે કેમ્પ કરશું અને બીજા જેટલા નીડ બેઝ સર્વિસ જેને જ્યાં તે જે જે રીતે જરૂરિયાત હશે એ પ્રમાણે આપણે કામ કરીશું. કાર્યક્રમનું સંચાલન લાયન સોફિયા ગણાત્રાએ કર્યું અને આભાર વિધિ નરેશ દાવડાએ કરી હતી. July 11 વિશ્વ વસ્તી દિનની ઉજવણી, વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન, તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ,
સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 8758998877, ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, www.divyabrahmlok.com. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.